માનની ગાંઠ માટે સામાયિકની વાત લઈએ. આપણે દાદાના એટલા બધા એડજસ્ટમેન્ટ છે કે માન કોઈ કે, હવે આપણું માન હોય હું વિશેષ છું, હોશિયાર છું, અને કોઈ કહે તમે અક્કલ વગરના છો, એટલે આપણું ફટકે. સમજાય શું તારા મનમાં? તારો બાપ અક્કલ વગરનો, એટલું મગજ ચાલે, કમાન છટકે, આખી ક્રોધ આવી જાય, અપમાન લાગે. હવે ત્યાં કોનું બગાડ્યું? આપણે માનનું રક્ષણ કરીએ છીએ અને વ્યક્તિ જોડે ભેદ પાડીએ છીએ. એટલે અહીંયા પહેલું સ્ટેપ લો કે આ માન ખોટું છે. કઈ રીતે ખોટું છે? તો કે ભેદ પાડીએ છીએ, નીચા ગણીએ છીએ, જેમ તેમ બોલીને વેર વધારીએ છીએ. આ કેટલું નુકસાન કરીએ છીએ. અને અક્કલવાળો છું કે અક્કલ વગરનો છું તપાસ તો કરો. તો દુનિયામાં હજારો લાખો કરોડો બાબત છે. આપણે બે પાંચમાં આપણને આવડતું હોય, ફક્ત માની જ બેઠેલા છીએ. અને જે ખરેખર અનંત જ્ઞાનવાળા તીર્થંકર ભગવંતો, દાદા ભગવાન, આખી દુનિયાનું અનંત પર્યાય જાણી શકે એટલું બધું જ્ઞાન ધરાવે છે, ત્યારે લઘુત્તમ છે. એટલે આ તો અહંકાર જ છે, કશું જાણતો નથી ને અહંકાર છે, હું હોશિયાર છું ને આવડતવાળો છું. તો એ અહંકાર ખોટો છે. કઈ રીતે ખોટો છે? તો કે આ માની બેઠેલા છે. જો માને લેવું, કુદરતનો નિયમ છે, જેટલી માન્યતામાં બેઠા હશો ઉઠાડશે આપણને, અપમાન આવશે જ. લોન લીધી છે, હું હોશિયાર છું, માન ખાધું છે, એના રીપેમેન્ટમાં અપમાન આવશે તો આપણે ખુશ થવું જોઈએ. ઓહો, મારું રીપેમેન્ટ આવ્યું, ચાલો હિસાબ ચૂકતે કરો. પસ્તાવાલો, આ ખોટું છે માન, એના ઉપરાણાનો રક્ષણ ના કરો. એટલે આ ચાર સ્ટેપ અને પાંચ લેવલથી એક એક ગાંઠો ઓગાળી શકાય. આજે માનની ગાંઠ, કોઈ કહે ને તમે ના લાયક છો, તો કે હા, સંસારમાં ના લાયક, મોક્ષ માટે લાયક છો, યુ આર કરેક્ટ. દાદા કે અમે તો સમજે, પટેલને કહીએ, પટેલને આપણી કંઈ ભૂલ કરીએ છીએ તો પાછું આવ્યું, જમા કરો. એટલે સોલ્યુશન લાવતા હતા. અપમાન થયું, એમાં ડિસ્ટર્બ ના થાય, ભગવટામાં ના રહે, વેર ના બાંધે, ઝઘડો ના કરે. એ છૂટવું છે મારે, મારો હિસાબ પૂરો કરવો છે. અને મારી 100 અપમાનની હિસાબ હશે, 100 પૂરા થશે, એટલે 101 નહીં કરી શકે. અને 99 ગમે તેટલું ધક્કો મારીશું, 99 એ નહીં થાય, 100 પૂરા થશે જ આ વ્યક્તિથી. તો આપણે હિસાબ પૂરા કરવા માટે જીવન છે. એટલે આ માન આવ્યું તો આમ ખુશ ખુશ, તો માનમાં જ ચેતીને ચાલો કે માન જોખમ છે, એ પાછું રીપેમેન્ટમાં અપમાન આવશે ત્યારે દુઃખી થઈશું. એટલે જુદું રાખવું અને ધીમે ધીમે માનને ઉપશમ કરવું કે ના, પાછા ફરો, શું પકડીને ચાલો છો? અપમાન આવે તો ખુશ થાવ, અપમાન કરનારો ઉપકારી છે, માન આપનારો જોખમ ને અપમાન કરનારો હિતકારી, મારી ગાંઠો ગાડી આપે છે. એટલે માનની ગાંઠને ચાર સ્ટેપ ને પાંચ લેવલથી ચોખ્ખી કરીએ. ધીમે ધીમે એક એક ગાંઠો આવી તે ક્રોધની, માનની, લોભની, કપટની, બધું ચોખ્ખું કરવું છે. આપણે વ્યક્તિઓને હલાવાય નથી, ખસેડવાય નથી, એની સાથે કોઈ વ્યવહારિક, હા, પોઝિટિવ એડજસ્ટમેન્ટ લેવાય, પણ કોઈ એને નુકસાન કરવું નથી કે આક્ષેપ આપવા. આપણી ગાંઠોને આપણે જ્ઞાને કરીને ચોખ્ખી કરવી છે. તે જુદાપણાની જાગૃતિ રાખીને, માનની ગાંઠ કોનામાં? ફાઇલ 1માં છે. આપણે જુદા પડ્યા, હવે સાચી સમજણ ગોઠવો, સાચા એડજસ્ટમેન્ટ લો, ગાંઠો ઘટતી જશે. વ્યક્તિને નુકસાન પણ નહીં કરીએ, દુઃખ પણ નહીં આપીએ, અને આપણા ગાંઠો ચોખ્ખા કરીને મોક્ષ માર્ગમાં આગળ વધી શકીશું.